નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતમાં સહકારી પ્રવૃત્તિ ઉપર ચર્ચા કરવાના છીએ આપ જાણો છો તે પ્રમાણે સહકારી પ્રવૃત્તિ દ્વારા ભારતના અર્થતંત્રનો થયેલો વિકાસ કયા પરિપ્રેક્ષમાં થયેલો વિકાસ તેમજ વિના સહકાર નહીં ઉદ્ધાર જેવી તમામ રસપ્રદ બાતો વિગતે આજે આપણે ચર્ચા કરવાના છીએ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર હસમુખભાઈ દેસાઈ સાહેબ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક છે તેઓ પણ સહકારી પ્રવૃત્તિના જે ખ્યાતનામ વક્તાઓ છે એમાંના એક છે આશા રાખીએ કે એમના બોળા જ્ઞાનનો લાભ આપણને આ આપણા વર્ગ દરમિયાન પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રો સહકારી પ્રવૃત્તિ ભારતની અંદર જે રીતે વિવિધ આયામો અને વિસ્તારના ફલક્ષ ઉપર જે પ્રકારે આગળ ધપી રહી છે તેની પાછળ ઘણા બધા કારણભૂત અંગો પણ અસર કરી છે એમણે અને એ જવાબદાર પણ છે તમને થોડો ઇતિહાસ તરફ લઈ જાઓ તો આ સહકારી પ્રવૃત્તિનો ઉદભવ અને વિકાસ એ મિત્રો બ્રિટનમાંથી થયો એટલે કે ઇંગ્લેન્ડમાંથી થયો એ પણ એક શોષણ સામે એક અવાજ ઉઠાવવાની કેવી રીતે અવાજ ઉઠાવવો એ બાબતને ધ્યાનમાં રાખીને થયો અઢારસો ચુમ્માલીસની અંદર એ પ્રવૃત્તિની સ્થાપના થઈ એવું કહી શકાય કે માલિક અને કામદાર આ બંને વચ્ચે એ સુભગ સમન્વય થવો જોઈએ જો મિત્રો એ સુભગ સમન્વય ના થાય તો સમયના લાંબા ગાળે એમાંથી અર્થઘટિત ઘટનાઓ એ ઘટતી હોય છે અને એવી જો કોઈ ઘટના ઘટી હોય વિશ્વની અંદર તો ત્યાં અઢારસો ને ચુમ્માલીસમાં ઇંગ્લેન્ડમાં એક ક્રાંતિની શરૂઆત થઈ જેને આપણે રોશવેલ અગ્રણીઓ કહીએ છીએ કે એક નાનકડા એવા યુનિટથી સત્યાવીસ અઠાવીસ જેટલા મેમ્બરો ભેગા થાય છે એક નાનકડું ફંડ એકત્ર કરે છે અને એ ફંડમાંથી કેટલીક વસ્તુઓ બલ્કમાં ખરીદે છે અને વસ્તુઓ પછી સરખા ભાગે વહેંચે છે અને એમાંથી જે બજાર ભાવ કરતાં સસ્તી કિંમતે પ્રાપ્ત થાય અને એમાંથી જે કંઈ વચ્ચેનું માર્જિન રહે રહી પ્રોફિટને બીજા વર્ષે પુનઃ મૂડી રોકાણ કરીને વધુ વસ્તુઓ લાવવી અને એનો કેવી રીતે સુભગ વ્યવસ્થા ઊભી કરવી એ વિશ્વને એક આ અઠાવીસ રોશડેલ અગ્રણીઓએ કરી બતાવ્યું મિત્રો આશ્રય થશે તમને કે આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં સો કરતાં વધુ દેશોની અંદર આ પ્રવૃત્તિ ફાલીફૂલી છે અને ઉત્તમ મોડ્યુલ જો કોઈ બન્યું હોય વિશ્વનું તો તે ભારત છે કેમ કે સહકારી પ્રવૃત્તિમાં ઘણા બધા આયામો દાખલા તરીકે બેન્કિંગ સેક્ટર દૂધ સેક્ટર નાની નાની મંડળીઓ પ્રાથમિક ખેત ધિરાણ મંડળીઓ પછી જે મરઘા બતકા ઉછેર મંડળીઓ ટૂંકમાં નાના અને ગૃહ ઉદ્યોગોને ફાઇનાન્સ કેવી રીતે પૂરું પાડવું તેમજ કેટલીક ચીજવસ્તુ અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ સહકારી પ્રવૃત્તિ ભારતની અંદર અગ્રેસર છે મિત્રો ભારતની અંદર આ પ્રવૃત્તિની શરૂઆત ઓગણીસો ચારમાં થઈ ગુજરાતમાં તો સ્થાપના થઈ જે દિવસથી એ દિવસથી સહકારી પ્રવૃત્તિની શરૂઆત થયેલી છે અને ગુજરાત તો એવી વસ્તુ છે કે સહકાર ઉપર જો વાત કરવા જઈએ તો સેમિનારોના સેમિનારો થાય એવું એક વિકાસનું એક આધારભૂત મોડ્યુલ પણ ગુજરાતમાંથી ઊભું થયું છે આ બધી બાબતોથી આપ વાકેફ છો પણ સહકારી પ્રવૃત્તિ છે શું એ સમજવું હોય તો એક સહકારી પ્રવૃત્તિની એક મિત્રો ગાઈડલાઈન આપણને આપવામાં આવેલી છે કે આ પ્રવૃત્તિને જો તમારે ખૂબ સારી રીતે ચલાવવી હોય તો કેટલાક પાયારૂપ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને કામે લગાડી એમાં એક ટકો પણ છૂટછાટ ન લાદીને એ સિદ્ધાંતોનું નૈતિક ધોરણે પાલન કરી અને જો વ્યવસાયની અંદર તેને દાખલ કરવામાં આવે તો જે પ્રકારે એનો વિકાસ થવો જોઈએ એ આપેલી સમયમર્યાદાની અંદર તેનો વિકાસ થશે જેને આપણે સહકારી પ્રવૃત્તિના સિદ્ધાંતો કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોઈ અતિશોક્તિ નથી પણ આપણે એક ચોક્કસ જણાવું કે ભાઈ આ એક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આપણે સમજીએ કે ભાઈ સહકારી પ્રવૃત્તિના છ કે સાત સિદ્ધાંતો છે એ સિદ્ધાંત આવું કે છે આપણે લખી દઈએ એમ નહીં કોઈ પણ પ્રવૃત્તિ ક્રિયા કે વ્યવસ્થા એ સિદ્ધાંતને આધીન છે અને તે સિદ્ધાંતનું સો ટકા પરિપાલન થવું જોઈએ તો એ સિદ્ધાંતને અનુરૂપ એ પ્રવૃત્તિમાંથી વિકાસ કે પરિણામ કે મહત્વ જે કંઈ આંકવું હોય તે એમાંથી મિત્રો એ આંકી શકાતું હોય છે તો આવું સરસ સહકારી પ્રવૃત્તિના જે સિદ્ધાંતો જે છે એ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા એ તમારી સ્લાઇડ ઉપર રજૂ કરવામાં આવ્યા છે મિત્રો કે અઢારસો ચુમ્માલીસમાં રોસડેલ સોસાયટી ઓફ ઇક્વિટેબલ પાયોનિયર્સની સ્થાપના કરવામાં આવી આપણે ત્યાંની જો વાત કરીએ ઓગણીસો ને સાડત્રીસમાં તો એને આઈસીએ એટલે કે આપણે ઇન્ડિયન કોઓપરેટિવ એસોસિએશન દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો પછી આ પ્રવૃત્તિ જેમ જેમ ફલક ઉપર વિકાસ પામતી ગઈ તેમ તેમ એમાં કેટલીક રહેલી જે ખામીઓ હતી ક્ષતિઓ હતી કે જે પૂ ફરીવાર એ ક્ષતિને કારણે વિકાસ ના અટકે તેનું મહત્ત્વ વ્યવસ્થિત રીતે આંકી શકાય એ બાબતને ઓગણીસો સાસઠમાં એ ફરીવાર સુધારો કરવામાં આવ્યો અને પછી જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે તે તમારી સામે છે તેમાંનો પહેલો સિદ્ધાંત એટલે કે સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ દેસાઈ સાહેબને વિનંતી કરું કે આપણને સહકારી પ્રવૃત્તિના જે સિદ્ધાંતો છે એમની પારદર્શક ભૂમિકાના ભાગરૂપે આપણને સમજાવે દેસાઈ સાહેબ હા વિદ્યાર્થી મિત્રો હમણાં જે સંજયભાઈએ જે વાત કરી તેમ કે સહકારી પ્રવૃત્તિનો જે પહેલો સિદ્ધાંત છે સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ સહકારની જે ફિલોસોફી છે એની અંદર જ આ સિદ્ધાંતનો હાર્દ સમાયેલું છે તમે જાણો છો કે એ દરેક માટે કોઈપણ વ્યક્તિ સભાસદ બની શકે એ કોઈ બંધન હોતો નથી એ સ્વૈચ્છિક છે અને એના પર કોઈ ફરજીયાત પણ લાદવામાં આવતું નથી તમે તમારા ગામમાં કોઈપણ કે શહેરની અંદર કોઈપણ નાના ક કસબામાં પણ દસ કે તેથી વધારે વ્યક્તિઓને સાથે લઈને તમે કોઈપણ પ્રકારની સહકારી મંડળી રચી શકો છો એટલે એના પાયાનો જે આ સિદ્ધાંત છે સંજયભાઈ હમણાં જ વાત કરી કે અઢારસો ને ચુમ્માલીસમાં રોશલીલ પરગણામાં આની શરૂઆત થઈ વ્યક્તિ આર્થિક શોષણમાંથી જો કે સહકારનો જન્મ થયો છે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આ સ્વૈચ્છિક અને ખુલ્લું સભ્યપદ છે એ ગ્રામીણ કક્ષાએ અને શહેરી કક્ષાએ બંને જગ્યાએ બહુ મહત્ત્વનો આ સિદ્ધાંત આ પાયાનો સિદ્ધાંત છે કારણ કે જો ખુલ્લું સભ્યપદ ના હોય તો કેટલાક હિત ધરાવતા તત્વો તો સરકારી કે બિનસરકારી લાભો લઈને આ સહકારી મંડળીની રચના કરી શકે પણ આ જે આના ઘડવૈયાઓ છે એ શરૂઆતથી જ એક બાબતને લક્ષ્યમાં લઈને આ સિદ્ધાંત ઘડ્યો છે કે જેનું સ્વૈચ્છિક હોય કોઈ ફરજિયાતપણું ના હોય અને દરેક માટે સભાસદ કોઈ પણ વ્યક્તિ સભાસદ અને દસ રૂપિયા અને સુધારા કર્યા હોય અને કદાચ દસ ની જગ્યાએ સો રૂપિયા ફી રાખી હોય પણ આ એક બહુ પાયાનો સિદ્ધાંત છે બીજું એક સાહેબ આપની વાત બહુ સાચી છે કે સહકારી પ્રવૃત્તિમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી શકે છે સર ઘણી વખત આપણને એ પણ વાત કરવાનું મન થાય કે કેટલાક મિત્રો હોય ગામડાઓની અંદર કે ભાઈ અમને તો કોઈ ઓળખતું નથી અમારે શું કરવાનું અમારો તો કોઈ ધ્યાન નથી રાખતું પણ મિત્રો શબ્દ જુઓ સહકાર કે આ સહકાર પ્રવૃત્તિ છે કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય એની અંદર તમારે દાખલ થવું જોઈએ સ્વૈચ્છિક અને માણસ એના પેટા કાયદામાં જેમ વાત કરી કે ભાઈ એ નિયમ પ્રમાણે તમે ફોર્મ ભરો અને એના સોભ્ય બનો તો આવનારા સમયની અંદર જે તે વસ્તુનો તમને લાભ મળે છે બીજી બાબત જે છે લોકશાહી અંકુશ મિત્રો ભારતની અંદર આવો ટોપિક ભણાવો એ લગભગ મને લાગે કે તમે એનાથી વાકેફ હશો લોકશાહી એટલે કે મંડળીનો વહીવટ કોણ કરે તો આ કોઈ સરકારી ઇન્સ્ટિટ્યૂટ નથી કે ભાઈ ક્લાસ વન ક્લાસ ટુ ગેઝેટેડ ઓફિસરોને બેસાડીને એનો વહીવટ કરાવવામાં આવે ના આપણી મંડળીની અંદર જે કંઈ સભાસદો છે તેનું નૈતિકતાના ધોરણે એની એક ટીમ રચાય એનું એક ઇલેક્શન કમિટી એટલે કે ચૂંટણી પંચ બને ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જે કંઈ મંડળીના સભ્ય હોય એમાંથી પ્રેસિડેન્ટ મંત્રી કારોબારી મેમ્બર નાણાકીય હિસાબ એટલે કે ખજાનચી વગેરે જે બાબતો જે છે એ લોકો દ્વારા ચૂંટાવવામાં આવે છે અથવા તો કે ભાઈ આ સો મેમ્બરોની મંડળી છે એમાંથી અગિયાર મેમ્બરો સો મેમ્બર જે છે એમાં ટેકો આપે છે કે ભાઈ એક્સ વ્યક્તિને પ્રમુખ તરીકે મંડળીના રાખવામાં અમને કોઈ વાંધો નથી એવો એક ઠરાવ પસાર કરવામાં આવે ઇન શોર્ટ મિત્રો ભાઈ ગમે એટલાની મંડળી હોય સો હજાર પાંચ હજાર કે દસ હજાર માણસોનો પણ એ મંડળીનો વહીવટ તેનો જ સભ્ય કરે તેને આપણે લોકશાહી અંકુશ તરીકે ઓળખીએ છીએ આ બાબતને હજુ વધુ સારી રીતે આપણને દેશા હિસાબ સમજાવશે મિત્રો લોકશાહી અંકુશ આપણે જાણીએ છીએ કે વિશ્વની અંદર ઈવન ગ્રીસ અને ત્યાંથી શરૂ થઈને લોકશાહી મૂળ વર્ષો પહેલાંની જે લોકશાહી એ એ જ પરિપ્રેક્ષ્યમાં છેક ભારતમાં પણ લોકશાહીનો ઉદય થયેલો છે આપણે જાણીએ છીએ અને આપણે આઝાદી પછી એ જ માર્ગે આપણો વિકાસ કરી રહ્યા છીએ લોકશાહી અંકુશનો એક બીજો અર્થ એ થાય છે કે લોકો એ જે મંડળીના જે સભાસદો છે એ બધા ભેગા મળીને નક્કી કરે કે અમારી મંડળીનો વહીવટ કારણ કે કોઈપણ જ્યારે નીતિ વિષયક નિર્ણય મંડળી માટે લેવાના હોય છે એ ખરીદી ના હોય એ બાંધકામ ના હોય એ વેચાણ ના હોય એ કર્મચારીઓની ભરતી ના હોય આ બધી જ બાબતોમાં તમામ સભાસદો ભેગા થઈને જો વહીવટ ચલાવે તો એમાં કાર્યક્ષમતાની દ્રષ્ટિએ સમયની દ્રષ્ટિએ ખર્ચની દ્રષ્ટિએ શક્ય બનતું નથી અશક્ય બાબત છે એટલા માટે સભાસદો જ દર વર્ષે કેટલીક મંડળીઓ કે સંઘોમાં દર ત્રણ વર્ષે આખું એક બોડી બદલાતી હોય છે પણ લોકશાહી ઢબે એ ઘણીવાર ચૂંટીને કાઢે છે મોટાભાગે આપણે ત્યાં લોકશાહીમાં જાણીએ છીએ કે મત આપવાનો પવિત્ર અધિકાર છે કેટલીક મંડળીઓ સમરસ પણ થતી હોય છે સભાસદ ભેગા જ મળે અને નક્કી કરે કે ભાઈ અમારે આ બાર અગિયાર કે તેર કે પંદર આ અમારા આખું બળ વ્યવસ્થાપક મંડળ જેને આપણે કહીએ છીએ વ્યવસ્થાપક મંડળ એમાંથી જેમ સંજયભાઈએ વાત કરી તેમ એક પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય અને બાકીના કારોબારીના સભ્યો હોય છે એ સભ્યો આ લોકશાહી ઢબે સમગ્ર મંડળીનો વહીવટ કરતા હોય છે અત્યારે મિત્રો મંડળી એક નાના પાયા ઉપર જઈએ તો એક ગામમાં કદાચ પચીસ કે પચાસ કે અથવા કોઈ કોલેજ કે હાઈસ્કૂલમાં વીસ કે પચાસ કર્મચારીઓની એક સહકારી મંડળી હોય છે અને બીજી બાજુ જિલ્લા સહકારી મંડળી ધારો કે કોઈ ડેરીનું ઉદાહરણ લઈએ કે બનાસ ડેરી છે કે દૂધસાગર ડેરી છે કે અમૂલ ડેરી છે એના કદાચ દસ હજાર સભાસદો પણ હોઈ શકે એટલે એટલો વિશાળ વ્યાપ પણ હોય છે આ બધા જ સભાસદો જ્યારે લોકશાહી ઢબે જો એનો વહીવટ કરે તો જ એની સાચી યથાર્થતા લો એ સહકાર્યના સિદ્ધાંતના પાયામાં આ બાબત રહેલી છે તો જે સહકારની જે ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન છે એ જણાઈ રહે કારણ કે લોકોના માટે લોકો વડે લોકો દ્વારા ચાલતી પ્રવૃત્તિ એ જ સહકારી પ્રવૃત્તિ છે સહકારી પ્રવૃત્તિમાં આપણે બીજા સિદ્ધાંતો પાછળ જોઈએ એટલે આપણને સમજાશે કે એમાં નફાને બહુ મોટો ઉદ્દેશ અથવા અથવાની સેવાનો ઉદ્દેશ મહત્ત્વનો છે હું તેવું માનું કે જે સભાસદો જે મંડળી રચે છે એ ફક્ત પોતાના સભાસદોનું કલ્યાણ ના વિચારે પણ એ સિવાયના બિનસભાસદોનું પણ જેમાં કલ્યાણનો વિચાર કરવામાં આવે સમગ્ર એના પરિપ્રેક્ષમાં ધારો કે ગામ હોય તો આખા ગામના લોકોનો વિચાર કરવામાં આવે એ સાચી સહકારી મંડળી છે હું હું માનું છું અને એ બધી બાબતો આ લોકશાહી ડબે જો ત્રીજો સિદ્ધાંત આપણી સમક્ષ વિદ્યાર્થી મિત્રો તમારા સ્લાઇડ શો પર જોઈ શકો છો આર્થિક સહભાગીતા મિત્રો આર્થિક શબ્દ અને તમે તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો એટલે તમે એને ખૂબ સારી રીતે સમજી શકશો ઇકોનોમિક આર્થિક એટલે નાણાકીય બાબત સહભાગીતા એટલે કે એમાં બધાનો સરખો સારા એવા પ્રમાણમાં રહેલો હિસ્સો દાખલા તરીકે એક સાહેબે વાત કરી કે ભાઈ એક હજાર મંડળીઓ એટલે સોરી હજાર સભાસદોવાળી એક મંડળી છે હવે આ મંડળીએ આ વર્ષે એક લાખ રૂપિયાનો દાખલા તરીકે નફો કર્યો તો એનો અર્થ એવો થાય છે કે આ એક લાખ રૂપિયાનો નફો એ હજાર સ જે સભાસદો છે તેને સરખા ભાગે વેચવામાં આવશે અથવા તો એ મંડળીના વિકાસના યોગદાનમાં કોઈ પણ લેવલે જ્યાં જરૂર પડશે ત્યાં કે જેના કારણે એ મૂડી રોકવાથી આવનારા સમયની અંદર એમાંથી ખૂબ મોટું જો કંઈ મળી શકે તેમ હોય તો તે બાબત પણ અહીંયા ધ્યાનમાં રાખવામાં આવશે અને એને પુનઃ રીતે રોક રોકાણ કરવામાં આવશે પણ અગત્યની વાત એ છે કે જે સૌથી મોટા પ્રવૃત્તિને જો કોઈ આંચકા આપતી હોય સમાજની અંદર કે બજારની અંદર તો તે બાબત કે ભાઈ સભાસદોને ડિવિડન્ડ સમયસર મળવું જોઈએ જો એ સમયસર ના મળે તો એમાંથી ઝઘડા ઊભા થતા હોય છે ઝઘડાની અસર એ એ જે તે પદ્ધતિથી ચાલતી મંડળી પર પડતી હોય છે પણ અહીંયા સહકાર એક સિદ્ધાંત જ આપે છે કે ભાઈ ગમે એટલા સભાસદો દ્વારા ચાલતી આ મંડળી છે એ ગમે તેટલો પ્રોફિટ કરશે એ બધી બાબતો જે તે સભાસદોને સરખા ભાગે એક ડિવિડન્ડના ભાગ સ્વરૂપે એ વહેંચવામાં આવશે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આપણા દેશની અંદર કે આપણા રાજ્યની અંદર જે કંઈ સહકારી પ્રવૃત્તિ અત્યારે ચાલી રહી છે એ મોટા પ્રમાણની અંદર આજે પ્રોફિટ કરી રહી છે પ્રોફિટ કર્યા પછી મિત્રો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ આજે તમે કશું જ નહીં તમારા જિલ્લાની અંદર જે મધ્યસ્થ સહકારી બેંકો એ આપણી સહકારી પ્રવૃત્તિનો એક ભાગ છે તમે મધ્યસ્થ સહકારી બેંકનું બિલ્ડિંગ જુઓ એમના એમની કામ કરવાની શૈલી જુઓ આ શું છે આર્થિક સહભાગીતા એટલે કે એક સમય એવો હતો કે આ બેંક જ્યારે ચલાવવામાં આવી હતી શરૂ કરવામાં આવી હતી ત્યારે તો ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવી હતી આવું જબરદસ્ત તો બિલ્ડિંગ ક્યાંથી ઊભું કર્યું આટલું સુંદર સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી ઊભું કર્યું આટલી સુંદર સરસ મજાની શૈક્ષણિક લોન કે ખેતી વિકાસના ક્ષેત્રની લોન કોને ઊભી કરી આ બધી બાબતો આર્થિક સહભાગિતાનો એક અગત્યનો ભાગ છે એમ આપણે કહી શકીએ જે ચોથો સિદ્ધાંત જે છે વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન પર જોઈ શકો છો સ્વાયત્તા અને સ્વાવલંબન દેસાઈ સાહેબને વાત કરું કે આપણને થોડી સ્વાયત્તતા અને સ્વાવલંબન પર વાત કરે વિદ્યાર્થી મિત્રો સહકારી મંડળીની સ્વાયત્તા વિશે પહેલા આપણે જાણીએ કે આપણે જાણીએ છીએ કે મોટેભાગે કોઈ પણ ઇવન દેશ ચલાવો હોય તો પણ એના નિયમો હોય છે એટલે જ આપણે જાણીએ છીએ કે દરેક દેશનું પોતાનું સ્વતંત્ર બંધારણ હોય છે સહકારી મંડળીનું સંચાલન કે વ્યવસ્થાપન એના માટે પણ કેટલાક નિયત કરેલા નિયમો કાયદાઓ એના અધ્યયન રહીને મંડળીનું કામકાજ થતું હોય છે સ્વાયત્તા એટલે કે કેટલીક બાબતોમાં એ સહકારી મંડળીને એ એક કારોબારીનું જે મંડળ છે એને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તમે તમારી મંડળીના વિકાસ માટે આ નિયમોની મર્યાદામાં રહીને આટલી સ્વાયત્તા ભોગવી શકો છો પછી તમારે નાની બાબતમાં પણ સરકારની મંજૂરી લેવાની કે આગળ બીજી વહીવટી મંજૂરી લેવાની એવી મચાવ જરૂર નથી એટલે સવાલ તો મો છે કે સહકારી મંડળીઓનો વિકાસ વધારે વધારે થાય એટલા માટે જે ન્યાયતંત્ર તમે જાણો છો મિત્રો કે એ સરકારીકરણથી અથવા કારોબારીથી એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે એવી રીતે આ સ્વાયત્તા સહકારી મંડળીઓને આપવામાં આવી છે કે એમની નિયમોની મર્યાદામાં રહીને એ મંડળીઓ પોતાની રીતે વિકાસ કરી શકે અને આપણે એના જ કારણે જોઈએ તો મિત્રો ગુજરાતમાં જે દૂધ મંડળીઓનો વિકાસ થયો છે આજે આપણા રાજ્યની અંદર અઢાર હજાર કરતાં થોડાક વધારે ગામો છે અને એમાંથી હમણાં જ ફેડરેશનનો રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટ વાંચવામાં આવ્યો અને એમાં પંદર હજારથી વધારે દૂધ મંડળીઓ કામ કરી રહી છે આનો અર્થ શું થયો કે જો આ સ્વાયત્તા આપવામાં ન આવી હોય તો એક થોડીક બાબતમાં પણ એમને પરમિશન અને એ આંટી બહુ મોટો સમય નીકળી જાય આજે મોટા ભાગે એક વીસ ટકા જેવા ગામો બાકાત રહી જાય છે એ સિવાયના દરેક ગામમાં આ દૂધ મંડળીઓએ પોતાની બહુ સરસ રીતે કામગીરી બજાવી રહી છે એ સ્વાયત્તાને આભારી છે બીજું સ્વાવ નંબર